ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના જે ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપણે ગ્રામરનો જે ટોપિક છે, પાર્ટ્સ ઓફ સ્પીચ, એના વિશે ચર્ચા કરશું. ઓકે, તો પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? કોને કહેવામાં આવે પાર્ટ્સ ઓફ સ્પીચ? એની ક્યાં જરૂર પડે? આ બધી વસ્તુ આપણે આજના જે વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. ઓકે, તો સૌથી પહેલાં તો કે આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે શું? તો પાર્ટ્સ એટલે કંઈક ભાગની વાત છે એવું આપણને ખબર પડે. સ્પીચ એટલે કંઈક બોલવાની વાત છે, બરાબર? તો બોલતી વખતે કંઈક ભાગ, આવું થોડું ઘણું તમને ખબર પડે, બરાબર? તો પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે શું? એકચ્યુઅલી તો કોને કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ? તો કે અંગ્રેજીની અંદર, અંગ્રેજી ભાષાની અંદર તમે કોઈ પણ સેન્ટેન્સ બોલો, એટલે કે કોઈ પણ વાક્ય બોલો, તો વિધાઉટ પાર્ટ્સ ઓફ સ્પીચ પોસિબલ નથી. મીન્સ કે તમે અંગ્રેજીની અંદર નાનામાં નાનું વાક્ય છે એ બોલો તો પણ એની અંદર જે આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એની અંદર જે શબ્દો આવે છે, બરાબર, એનો ઉપયોગ આની અંદર થાય છે, બરાબર? એટલે આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે ને, એની અંદર જે કંઈ પણ શબ્દો આવે છે એ અંગ્રેજીની અંદર તમે કોઈ પણ વાક્ય લખો, બોલો, વાંચો, તો એની અંદર એનો સમાવેશ થતો હોય છે, એના વગર વાક્ય બને નહીં. તો આને કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ, બરાબર? તો આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ કેટલા પ્રકારની છે, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, એ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ઓકે, તો સૌથી પહેલાં પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર શું આવે? તો સૌથી પહેલાં એની અંદર આવશે તો કે નાઉન, બરાબર? નાઉન એટલે કે નામ, બરાબર? ત્યાર પછી છે પ્રોનાઉન, પ્રોનાઉન એટલે કે સર્વનામ. ત્યારબાદ વર્બ્સ એટલે કે ક્રિયાપદ. ત્યાર પછી તો કે એડવર્બ, ને કહેવાય ક્રિયા વિશેષણ. ત્યાર પછી તો કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ. ત્યાર પછી નંબર છ આર્ટિકલ્સ, એને ગુજરાતીમાં કહેવાય ઉપપદ. પછી છે તો કે કન્જંક્શન્સ, કન્જંક્શન્સ ને ગુજરાતીમાં કહેવાય સંયોજક. ત્યાર પછી તો કે પ્રેપોઝિશન્સ, પ્રેપોઝિશન્સ એને ગુજરાતીમાં કહેવાય નામયોગી અવ્યય, નામયોગી અવ્યય. અને નંબર નવ ઇન્ટરજેક્શન, ઇન્ટરજેક્શન્સ, ઇન્ટરજેક્શનને ગુજરાતીમાં કહેશું આપણે કેવળ પ્રયોગી અવ્યય. તો પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો ટોટલ આ જે નવ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર, આમાંથી તમે લગભગ બધા શબ્દો સાથે પરિચિત છો, તમારા માટે કોઈ શબ્દ નવો નથી. છતાં પણ એની અંદર નવું નવું શીખવાનું છે. તમને એમ થાય કે સાહેબ હું એમ કહું કે ચાલો પહેલો જ પ્રકાર છે પાર્ટ્સ ઓફ સ્પીચનો નાઉન, તો નાઉન એટલે શું? તો કે નાઉન એટલે નામ. તો નામ કોને કહેવાય? તો તમે એમ કહો કે નામ એટલે કે સાહેબ તમારું નામ છે, મારું નામ છે, એને નામ કહેવાય, એમાં શું હોય? કોઈ નામ બરાબર છે, પણ એની વ્યાખ્યા શું આવે, બરાબર? એના એની વ્યાખ્યા શું આવે, એના પ્રકાર કેટલા આવે નામના, આ બધું આપણે સમજવું જરૂરી છે. તો નાઉન એટલે નામ, આપણને ખ્યાલ આવ્યો.
તો હવે હું એમ કહું કે નામ છે તો એની વ્યાખ્યા શું? તમે એમ કીધું સાહેબ નામની થોડીક વ્યાખ્યા હોય. હા, નામની વ્યાખ્યા હોય. આપણે કોઈ કોઈને કે નામ કોને કહેજો, એની નામ નાઉન છે. આમ આપણને જોવામાં સામાન્ય ટોપિક લાગે કે ભાઈ આ તો નાઉન એટલે કે નામ, આમાં શું સમજવાનું હોય. પણ આ જે ટોપિક છે એ તમારા ખાલી ધોરણ 11મા ધોરણ માટે તો નહીં, બરાબર, ખાલી 11મા ધોરણ માટે કે 12મા ધોરણ માટે નહીં, પણ આગળ જે કોમ્પિટિટિવ એક્ઝામ ને એ બધું આપશો એના માટે પણ ખૂબ અગત્યનો ટોપિક છે નાઉન છે. બરાબર, આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે, બરાબર, આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. તમારી જે અત્યારે જે તમે સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરો છો એના માટે તો છે જ, પણ આગળ તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં જાશો એના માટે પણ ખૂબ અગત્યનો ટોપિક છે. એટલે આ જે વિડીયો લેક્ચર છે તમારે આખો ધ્યાનથી જોવાનો છે, સમજવાનો છે. અને આજે વિડીયો લેક્ચર જેટલા કંઈ પણ આવે એની તમારે બુક બનાવવાની છે, ગ્રામર બુક, એની અંદર આ ટોપિક છે એ ડિટેલ્સમાં લખી લેવાના છે. બરાબર, જ્યારે આપણે ઓફલાઈન લાઈવ ક્લાસરૂમમાં જ્યારે લાઈવ મળશું ત્યારે તમારી બુક ચેક કરવામાં આવશે અને આમાંથી તમને પ્રશ્ન પણ પૂછવામાં આવશે. એટલા માટે ખાસ આ વિડીયો લેક્ચર પૂરેપૂરો જુઓ, એની અંદર જે કંઈ પણ નોંધ છે વિડીયો લેક્ચરમાં લખાવું છું એ ખાસ લખી લેવી. બરાબર, ફરી પાછો આ ટોપિક રિપીટ નહીં કરવામાં આવે એટલા માટે ખાસ આની નોંધ તમારી બુકમાં હોવી જોઈએ. બરાબર, ટોપિક સમજ્યા પછી, નોંધ કર્યા પછી તમે વાંચો. બરાબર, તમારે કંઈક પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછો. બરાબર, તો તમને એના વ્યવસ્થિત આન્સર મળશે. બરાબર, તો ખાસ આ વિડીયો લેક્ચર ધ્યાનથી જોવા બધાને નમ્ર વિનંતી છે. અને જે કંઈ પણ તમારા પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. હવે તમને એમ કીધું કે સાહેબ નાઉન, આ તો અમને ખબર જ છે નાઉન એટલે નામ થાય, આવું તો અમે ભણી જ ગયા છીએ. પણ દરેક વિડીયો લેક્ચરની અંદર તમને કંઈક નવું શીખવા મળશે, મળશે ને મળશે જ. એવું નહીં હોય કે આ ટોપિક તમે શીખી ગયા છો તો એની પાછું રિપીટ થશે, આવું નહીં બને. બરાબર, તો આ ટોપિક નાઉન છે એને આપણે શરૂઆત કરીએ કે નાઉન એટલે શું. તો નાઉન એટલે શું? તો સૌથી પહેલાં એની આપશે વ્યાખ્યા કે નામ, નાઉનની વ્યાખ્યા શું આવે. બરાબર, આપણે કીધું કે ભાઈ નાઉન, નાઉન એટલે કે નામ, આ તો બધાને ખબર છે, આ તો એનો ગુજરાતી અર્થ થયો. બરાબર, નાઉન એટલે નામ, પણ એની વ્યાખ્યા શું આવે એટલે કે ડેફિનેશન, ડેફિનેશન એટલે કે વ્યાખ્યા. બરાબર, તો નામની વ્યાખ્યા શું હોય? તો કે કોઈપણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ કે વનસ્પતિને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે એને નામ કહેવાય. ક્લિયર? ફરી પાછું રિપીટ કરું છું ડેફિનેશન, કારણ કે તમારે તમારી નોટબુકમાં નોંધ કરવાની છે એટલા માટે. બરાબર, બે વાર તમે સાંભળજો પછી વ્યવસ્થિત અને સાચું લખજો. બરાબર, તો શું આવે નામની વ્યાખ્યા? ફરી પાછું બોલું છું તો કે કોઈપણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પદાર્થ કે વનસ્પતિને ઓળખવા માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે એને નામ કહેવાય, એટલે કે નાઉન કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. બરાબર, હવે આ તો એની વ્યાખ્યા થઈ ગઈ. તો વ્યાખ્યા આવડવાથી આપણે નાઉન આવડી જાય? તો કે ના, નું આવડે. તો શું જરૂરી છે? તો જરૂરી છે એને ઓળખ. કેવી રીતે ઓળખવું? કેટલા કેટલા પ્રકાર આવે નામના? તો આપણે નાઉનની અંદર બીજો જે સબ પોઈન્ટ છે એ ભણીએ કે ટાઈપ્સ ઓફ નાઉન અથવા તો કાઇન્ડ્સ ઓફ નાઉન. તો નાઉનના પ્રકારો, બરાબર, ટાઈપ્સ ઓફ નાઉન એને કહેવાય છે, ટાઈપ્સ ઓફ નાઉન, ટાઈપ્સ ઓફ નાઉન, નાઉનના પ્રકાર. તો નાઉનના પ્રકાર કેટલા છે? ટાઈપ્સ ઓફ નાઉન, નાઉનના કેટલા પ્રકાર છે ખબર છે કોઈને? એની અંદર કઈ કઈ બાબતો, કદાચ તમને પ્રકાર કદાચ કોઈને ખબર હોય કે નાઉનના આટલા પ્રકાર છે, પણ એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એના જે કી પોઈન્ટ છે એ ખાસ અગત્યને સમજવા જરૂરી છે. બરાબર, તો આવો આપણે શરૂઆત કરીએ ટાઈપ્સ ઓફ નાઉન, નાઉનના પ્રકાર. તો નાઉનના પ્રકાર કેટલા છે? તો સૌથી પહેલો પ્રકાર છે તો કે પ્રોપર નાઉન, પ્રોપર નાઉન, પ્રોપર નાઉન છે તો એને ગુજરાતીમાં કહેવાય
ખાસ અથવા તો વિશેષ નામ. બરાબર. ત્યાર પછી જે બીજો પ્રકાર છે એને આપણે કહીશું કોમન નાઉન. કોમન નાઉન એટલે કે સામાન્ય નામ. ત્રીજો જે પ્રકાર છે એને કહીશું આપણે મટીરિયલ નાઉન. એટલે એને ગુજરાતીમાં કહેવાય પદાર્થ અથવા તો દ્રવ્ય વાચક નામ. નંબર ચાર, એબસ્ટ્રેક્ટ નાઉન. એબસ્ટ્રેક્ટ નાઉન એને ગુજરાતીમાં કહેવાય ભાવવાચક નામ. નંબર પાંચ, કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન ને ગુજરાતીમાં કહેશું આપણે સમૂહવાચક નામ. ચાલો હવે આજે ટાઈપ્સ ઓફ નાઉનની આપણે વાત કરી. બરાબર, કે નામના પ્રકાર. તો નામના આ પાંચ પ્રકાર છે. કયા કયા પ્રકાર છે? તો કે પ્રોપર નાઉન, એટલે એને કહેશું આપણે ખાસ અથવા તો વિશેષ નામ. બીજો જે પ્રકાર છે એને કહેવાય કોમન અથવા કોમન નાઉન, એટલે કે સામાન્ય નામ. ત્રીજો છે મટીરિયલ નાઉન, એટલે કે પદાર્થ અથવા તો દ્રવ્યવાચક નામ. ચોથું છે એબસ્ટ્રેક્ટ નાઉન, ભાવવાચક નામ. અને પાંચમું છે કલેક્ટિવ નાઉન, કે સમૂહવાચક નામ. તો હવે જુઓ, આજે આ નામના પાંચ પ્રકાર થયા. તો આ જે પાંચ પ્રકાર છે એને આપણે વિગતવાર ડિટેલમાં સમજવાના છે. કે પ્રોપર નાઉન છે તો એને ખાસ અથવા તો વિશેષ નામ શું કામ કહેવાય, કોમન નાઉન છે તો સામાન્ય નામ શું કામ કહેવાય, એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, એના કી પોઈન્ટ કયા છે, આ ખાસ અગત્યને સમજવા જરૂરી છે. સમજો, એટલે તમારે તમારી બુકની અંદર આ ટાઈપ્સ ઓફ નાઉન છે, બરાબર, એ ડિટેલ્સમાં લખવાનું છે. ખાલી આમાં નામ લખ્યા એવી રીતના નામ લખવાના નથી. હું જે સમજાવું છું એ વિડીયો પોઝ કરી અને એના પોઈન્ટ છે એ લખી લેજો. પહેલાં સમજી લેજો, પછી પોઝ કરીને તમે એની નોંધ તમારી બુકમાં કરી લેજો. બરાબર. તો શરૂઆત કરીએ. પહેલું છે ટાઈપ્સ ઓફ નાઉન, એટલે કે પ્રોપર નાઉન. એમાં પહેલો પ્રકાર છે પ્રોપર નાઉન, એટલે કે ખાસ અથવા તો વિશેષ નામ. કોને કહેવાય ખાસ અથવા તો વિશેષ નામ? બરાબર, પ્રોપર નાઉન છે, આપણે એમ કહીએ ગુજરાતીમાં એને કહેવાય ખાસ અથવા તો વિશેષ નામ. તો કોને કહેવાય ખાસ અથવા તો વિશેષ નામ, પ્રોપર નામ? તો કે એક તો એ વ્યક્તિવાચક નામ છે. કેવું નામ છે? વ્યક્તિવાચક. બરાબર. બીજું એને વિશિષ્ટ નામ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે વિશિષ્ટ નામ અથવા તો વ્યક્તિવાચક નામ છે. વ્યક્તિવાચક તો વિશેષ નામ શું કામ? જુઓ, હવે એની પ્રોપર નાઉન છે આ તો આપણે એને ગુજરાતી હતી કીધું કે ભાઈ ખાસ અથવા તો વિશેષ નામ છે, વ્યક્તિવાચક નામ છે. એની વ્યાખ્યા શું આવે? તો સમજો કે કોઈ પણ નામ છે એ જ્યારે એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતું હોય. કોઈ પણ નામ જ્યારે એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતું હોય તો તેને ખાસ અથવા તો વિશેષ નામ કહેવામાં આવે છે. આ પ્રોપર નાઉનની વ્યાખ્યા થઈ. ફરી પાછું રિપીટ કરું છું કે કોઈ પણ નામ જ્યારે એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતું હોય તો તેને ખાસ અથવા તો વિશેષ નામ કહેવામાં આવે છે. બરાબર. ખાસ અથવા તો વિશેષ નામ, બરાબર, આપણે કીધું કે પ્રોપર નાઉનની વ્યાખ્યા થઈ કે જે નામ છે એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતું હોય તો એને ખાસ અથવા તો વિશેષ નામ કહેવામાં આવે છે. તો ચાલો હવે તો બીજા કયા પોઈન્ટ આવશે એની અંદર? આ તો એની વ્યાખ્યા થઈ ગઈ. તો વ્યાખ્યા આવડવાથી આપણને પ્રોપર નાઉન આવડી જાય? તો કે ના. તો શું જરૂરી છે? તો કે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે આ સમજવું જરૂરી છે. બરાબર. તો એના એક્ઝામ્પલ કયા આવે? જો પહેલાં તો આપણે એની વ્યાખ્યા કીધી કે ભાઈ જ્યારે કોઈ પણ નામ છે, બરાબર, એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતું હોય તો તેમ નામને ખાસ અથવા તો વિશેષ નામ કહેવામાં આવે છે. બીજા અર્થમાં સમજો, હવે એના પોઈન્ટ તમને બોલું છું. આ તો વ્યાખ્યા થઈ ગઈ, પછી એના પોઈન્ટ કયા કયા આવે? તો કે પ્રોપર નામ છે એને નિશ્ચિત અથવા તો ચોક્કસ નામ પણ કહેવામાં આવે છે.
પ્રોપર નાઉનને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો કે નિશ્ચિત અથવા તો ચોક્કસ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામ છે એવા નામ? તો કે કોઈ વ્યક્તિનું નામ હોય, જેમ કે રમેશ, તો પ્રોપર નાઉન થયું. ઇન્ડિયા, રાજકોટ, પેસિફિક, કિંજલ, રામાયણ, તો આ બધા પ્રોપર નાઉન કહેવાય. શું કામ? કારણ કે એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડે છે. આપણે એમ કહીએ કોઈ નામ છે બરાબર રમેશ, તો એક જ વ્યક્તિને લાગુ પડે છે બરાબર, તો એનું નામ પ્રોપર નાઉન થયું, એટલે કે નિશ્ચિત અથવા તો ચોક્કસ નામ થયું. જો મેં તમને કીધું કે બીજા અર્થમાં પ્રોપર નામ છે નિશ્ચિત અથવા ચોક્કસ નામ છે. શું કામ? કારણ કે એનું નામ છે રમેશ બરાબર, તો રમેશ નામ હોય તો એ રમેશ જ રહેવાનું છે, બદલાઈને જ જવાનું આવતીકાલે બરાબર. બીજું એની આપણે વ્યાખ્યા કીધી કે ભાઈ એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડે, જેમ કે આપણે કીધું કે રાજકોટ, ઇન્ડિયા, રાજકોટ બરાબર, કોટક સ્કૂલ છે બરાબર, તો આ બધા નામ કેવા થયા? પ્રોપર નામ થયા. શું કામ? કારણ કે પ્રોપર નામ છે બરાબર, એ ક્યારેય બદલાવાનું નથી, તો એને પ્રોપર નામ છે એ ક્યારેય બદલવાનું નથી બરાબર. અને નિશ્ચિત નામ છે બરાબર, રાજકોટ નામ છે આપણે કીધું, ઇન્ડિયા છે, તો એ પ્રોપર નામ થઈ બરાબર, એ બદલાવાનું નથી, એટલા માટે એને ખાસ તો ચોક્કસ નામ કહેવામાં આવે છે. તો તમારે સૌથી પહેલાં પ્રોપર નાઉનની વ્યાખ્યા લખી લેવાની છે બરાબર, કે કોઈ પણ નામ છે એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતું હોય તો એને ખાસ અથવા તો વિશેષ નામ કહેવામાં આવે છે બરાબર. બીજા અર્થમાં તેને નિશ્ચિત અથવા તો ચોક્કસ નામ પણ કહેવામાં આવે છે. પછી એક્ઝામ્પલ લખવાના છે, એના એક્ઝામ્પલમાં શું આવશે? તો કે કોઈ વ્યક્તિનું નામ હોય, તો જેમ કે તમારું નામ છે, કોઈનું નામ મયુર હોય તો એ પણ કેવું નામ ગણાય? તો કે પ્રોપર નામ ગણાય. ત્યાર પછી તો કે રાજકોટ, રામાયણ બરાબર, ધર્મગ્રંથનું નામ છે રામાયણ, મહાભારત, તો એનું નામ એ જ રહેવાનું છે, બદલવાનું નથી, બાઇબલ છે, કુરાન છે, તો બધા પ્રોપર નામ થયા. બીજું હવે એની વિશેષતા શું છે? જો આપણે કીધું તો કે વિશેષ નામ છે, તો કેવી રીતે વિશેષ નામ કહેવાય એને? વિશેષ નામ એમ નામ તો ન કહેવાય, વિશેષ નામ બધા નામને શું કામ વિશેષ નામ ન કીધું? ખાલી પ્રોપર નામને જ વિશેષ નામ કીધું, તો એની વિશેષતા તો કંઈક હશે ને? તો એની વિશેષતા શું છે? તો એની વિશેષતા શું છે? તો એના પોઈન્ટ લખવાના છે તમારે. એક્ઝામ્પલ લખાય છે પછી પોઈન્ટ કરીને લખી લેવાનું બરાબર, કે આ જે નામ છે બરાબર એ વિશેષતા શું છે? તો કે ખાસ અથવા જે ચોક્કસ નામ છે બરાબર, એક જ વ્યક્તિ કે વસ્તુનું સૂચન કરે છે બરાબર. હવે જો એક જ વ્યક્તિ કે વસ્તુનું સૂચન કરે તો આવા નામની આગળ અનિશ્ચિત આર્ટિકલ, જો તમે આર્ટિકલ ભણી ગયા છો બરાબર, આર્ટિકલ છે એ પહેલાં ધોરણથી આવે છે બરાબર, આપણે પણ શીખશું, પણ અત્યારે એની અંદર માનો કે બે પ્રકાર છે, નિશ્ચિત અને અનિશ્ચિત. તો ધ છે નિશ્ચિત આર્ટિકલ કહેવાય, અને અનિશ્ચિત આર્ટિકલની અંદર એ અને એનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે કીધું કે પ્રોપર નામ છે નિશ્ચિત નામ છે, તો નિશ્ચિત નામની આગળ અનિશ્ચિત આર્ટિકલ એ કે એન મૂકાતા નથી. એટલે કોઈ વ્યક્તિનું નામ હોય તો એની આગળ આર્ટિકલ એકે આર્ટિકલ્સ ન લાગે બરાબર, કોઈ પણ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ઉપયોગ થતો નથી બરાબર, એ કે એન લાગતા નથી. તો પ્રોપર નાઉન છે યાદ રાખજો, જોઈને પોઈન્ટ વિશેષતા શું કહો, તો કે એની આગળ અનિશ્ચિત આર્ટિકલ એ કે એન મૂકાતા નથી. બીજું, ખાસ નામનું બહુવચન થતું નથી, એટલે કે પ્રોપર નામનું બહુવચન થતું નથી. બહુવચન શું કામ ન થાય બરાબર, વિચાર કરો તમે. ઇન્ડિયા છે, આપણે કીધું કે ભાઈ એક જ વ્યક્તિ કે વસ્તુ લાગે તો બહુવચન ન થાય. રમેશ છે, કોઈનું નામ રમેશ હોય, કિંજલ હોય, તો એનું બહુવચન થાય. આપણે બહુવચન બોલી કિંજલ્સ એવું બોલી નથી બોલતું, તો એનું બહુવચન થતું નથી. ઇન્ડિયાનું બહુવચન થાય નથી થતું, રાજકોટનું બહુવચન થાય નથી થતું બરાબર. તો એ પ્રોપર નામ છે એનું ક્યારેય બહુવચન થતું નથી. તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આને આર્ટિકલ ધ લાગે કે ન લાગે બરાબર. તો આ નામ છે નિશ્ચિતતાનું સૂચન કરતા હોવાથી ધ આર્ટિકલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ બરાબર. અને પ્રોપર નાઉન છે એનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલમાં લખાય છે, તો આ બધી એની વિશેષતા થઈ. ક્લિયર? તો મિત્રો, આપણે અહીંયા જે પહેલો પ્રકાર હતો ટાઈપ્સ ઓફ નાઉનનો, પ્રોપર નાઉન ખાસ તો વિશેષ નામ, કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી આપણે સમજશું બીજું નામ, કોમન નાઉન, એટલે કે સામાન્ય નામ. કોને કહેવાય સામાન્ય નામ? સામાન્ય નામ એટલે જાતિવાચક નામ છે બરાબર, કે જ્યારે કોઈ પણ નામ છે બરાબર, એક કરતાં વધારે, એક અથવા તો એક કરતાં વધારે, જો એક અથવા તો એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુને લાગુ પડે તો તેવા નામને સામાન્ય નામ કહેવામાં આવે છે. હવે જો આ નામ છે, જો આપણે વ્યાખ્યામાં કીધું કે ભાઈ, જો વ્યાખ્યા ફરી પાછી રિપીટ કરું છું તમારે લખવાની છે એટલા માટે બરાબર, કે જ્યારે કોઈ પણ નામ એક
અથવા તો એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતું હોય તો તેવા નામને સામાન્ય નામ કહેવામાં આવે છે. હવે જો આમાં આપણે વ્યાખ્યામાં કીધું બરાબર, એક અથવા એક કરતાં વધારે વ્યક્તિને લાગુ પડે તો એને સામાન્ય નામ કહેવામાં આવે છે. તો એક અથવા એક કરતાં વધારે વ્યક્તિને વસ્તુને લાગુ પડતા હોવાથી તેને અનિશ્ચિત અથવા તો અચોક્કસ નામ પણ કહેવામાં આવે છે. જો કોમન નાઉનને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે તો કે અનિશ્ચિત અથવા તો અચોક્કસ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ અનિશ્ચિત અથવા તો અચોક્કસ નામ છે તો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. હું એમ કહું કે ચાલો તમે ક્લાસમાં 10 છોકરાઓ બેઠા હોય, હું એમ કહું ચાલો બોય, બરાબર, બોય અહીંયા આવે તો કયા છોકરાને બોલાવ્યો છે? નિશ્ચિત નથી તો બોય કેવું નામ થયું? સામાન્ય કોમનય નામ થયું, બરાબર. ગર્લ કોમન નાઉન થયું, ગર્લ છે તો ગર્લ પણ કોમન નાઉન કહેવાય. કે 20 છોકરામાં એમ કહો ગર્લ, બરાબર, 20 છોકરી બેઠી એમ કહો ગર્લ અહીંયા આવો તો કઈ છોકરીની વાત કરી? નિશ્ચિત નથી. સિટી એમ કહો કે સિટીની વાત કરતા હોય તો ખાલી સિટી બોલું કે સિટી છે એ બહુ સુંદર છે તો કયા સિટીની વાત કરી? અનિશ્ચિત નામ છે ને, આપણે કીધું ને કોમન નામ છે બીજા નામમાં, અનિશ્ચિત તો અચોક્કસ નામ પણ કહેવામાં આવે છે. કારણ કે કોમન નાઉન સામાન્ય નામ છે, બરાબર, એક અથવા એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુને લાગુ પડે છે એટલે અનિશ્ચિત થતો અચોક્કસ નામ છે. હવે જો અનિશ્ચિત થતો અચોક્કસ નામ છે એટલે એની આગળ નિશ્ચિત આર્ટિકલ થતો મૂકાશે નહીં, બરાબર, તો એની આગળ અનિશ્ચિત આર્ટિકલ છે તો અનિશ્ચિત આર્ટિકલ્સ આવશે. અનિશ્ચિત નામ છે તો એની આગળ અનિશ્ચિત આર્ટિકલ એ અથવા એન મૂકવામાં આવે છે. જેમ કે એ અને એન, આપણે જો બોય બોલીએ તો અ બોય, અ ગર્લ, અ સિટી આવું બોલીએ છીએ આપણે, બરાબર, અ બુક. તો કોમન નાઉન છે એની આગળ અનિશ્ચિત આર્ટિકલ મૂકી શકાય છે એ અથવા એન. તો ધ મૂકી શકાય કે ન મૂકી શકાય? તો નિયમોને આધીન ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકાય છે. નિયમોને આધીન ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકાય છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે કોમન નાઉનની આગળ ધ આર્ટિકલ આવે જ નહીં, એવું આપણે કહી શકીએ નહીં. બીજી વિશેષતા શું છે? તો કે જ્યારે એક અથવા એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુને લાગુ પડતા હોવાથી તેને એકવચન અથવા બહુવચન બંનેમાં લખી શકાય છે. જો આપણે બોય, અબોય અને અબોઈસ આ રીતે લખીએ છીએ તો બહુવચન કેવી રીતના થયું? પાછળ એસ કે એસ લગાડવાથી નામનું બહુવચન થાય અને આગળ તમે એ અથવા એન મૂકો તો નામનું શું થાય છે? એકવચન થાય છે, બરાબર. તો અનિશ્ચિત આર્ટિકલ છે એ આપણે કોમન નાઉનની અંદર એનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે એ અથવા એન, બરાબર. હવે કેવી રીતે થાય? આપણે એમ કીધું કે જો કોમન નાઉન જે સામાન્ય નામ છે એને તમે એકવચન અને બહુવચન બંનેમાં લખી શકો છો, બરાબર. કેવી રીતે? તમે બોય લખો તો આપણે આગળ એ એક એન લગાડવાથી નામનું શું થાય? એકવચન. આપણે એકવચન અને બહુવચન બંનેમાં લખી શકીએ. અ બોય એવું લખીએ છીએ તો એ નામનું એકવચન થયું કે અ બોય મીન્સ એક છોકરો, તો એક છોકરાની વાત થઈ. પછી બોયસ લખો તો આગળ આર્ટિકલ લાગતા નથી, તો પાછળ નામની પાછળ એસ અથવા ઈએસ પ્રત્યે લગાડવાથી નામનું શું થાય છે? કે બહુવચન થાય છે. ક્લિયર? તો પ્રોપર નાઉન અને કોમન નાઉન આની વાત કરીએ આપણે, તો કે જે એક જ વ્યક્તિ કે વસ્તુને લાગુ પડે એને ખાસ તો વિશેષ નામ કહેવાય, પ્રોપર નામ કહેવાય. અને એક અથવા તો એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુને લાગુ પડે એને શું કહેવાય? કોમન નાઉન, બરાબર. આપણે એમ કહીએ કન્ટ્રી કેવું નામ થયું? ચાલો થોડીક એક્સરસાઇઝ કરી લઈએ. કન્ટ્રી કેવું નામ છે? યસ, કોમન નાઉન છે કન્ટ્રી. તો દેશ, કયા દેશની વાત કરી? નિશ્ચિત નથી એટલે કોમન નાઉન છે, અનિશ્ચિત નામ છે, બરાબર. હું એમ કહું કે ઇન્ડિયા, તો પ્રોપર નાઉન એક જ દેશની વાત થઈ, બરાબર. પેસિફિક સમુદ્રનું નામ છે તો એક જ સમુદ્રની વાત છે તો એનું એકનું નામ છે પેસિફિક, તો એ પ્રોપર નાઉન થયું, બરાબર. પછી આપણે એમ કહીએ કે સ્કૂલ, કઈ સ્કૂલની વાત કરી? નિશ્ચિત નથી તો કોમન નામ થયું સ્કૂલ છે. કોટક સ્કૂલ આપણે એવું કહી તો પ્રોપર નામ થયું, બરાબર. બુક કોમન નાઉન છે, કઈ બુકની વાત કરી? નિશ્ચિત નથી. રામાયણ તો કેવું નામ થયું? પ્રોપર નાઉન થયું, બરાબર. રામાયણ પ્રોપર નામ છે, બુક છે એ કોમન નાઉન છે, બરાબર. ટીચર, ટીચર કેવું નામ થયું? કોમન નાઉન થયું, બરાબર. પછી આપણે એમ કહીએ કે સ્ટુડન્ટ કેવું નામ થયું? કોમન નાઉન, સરસ, વેરી ગુડ. તો આવી રીતે બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે ને તમારે પ્રેક્ટિસ કરવાની. અને આજે પ્રોપર નાઉન ને કોમન નાઉન, બરાબર, પહેલાં તો સૌથી પહેલાં નામ નાઉન એની વ્યાખ્યા, પછી એના પ્રકારો, એના 5 પ્રકાર છે, એમાંથી નંબર 1 પ્રોપર નાઉન એની વ્યાખ્યા, એના એક્ઝામ્પલ અને જેના પોઈન્ટ કીધા તમને 4 પોઈન્ટ એ લખી લેવાના છે તમારે, બરાબર. અને છતાં પણ તમારે કંઈક ક્વેશ્ચન હોય
તો તમે રૂબરૂ આવી અને પૂછી શકો છો, તો ફોન દ્વારા પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો આજના વિડીયો લેક્ચરની અંદર એટલું રાખશું, બાકીના જે પ્રકાર છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.